હા, એક છોકરો ઘેરે આવ્યો, એની મમ્મી ને કે, મમ્મી મમ્મી મારા પપ્પા ને કે ગાયે શિંગડે ચડાવ્યા છે. તે બારી ખોલીને મમ્મી કે, ગાય નથી બળદિયો છે, એમ ભલે મારે. પતિ પત્ની બે જણા બજારમાં નીકળ્યા, એમાં એના મિત્રને કોઈ પકડીને જતા હતા પોલીસવાળા. તો એની પત્નીને કે, આ તો મારો મિત્ર છે, આ પોલીસ કેમ પકડી જાય, કે પૂછો ને, હું અહીં ઊભી છું. બાય ઊભી રહી, ઓલો દોડીને ગયો પોલીસવાળાને ઊભા રાખ્યા. ઓલાને કે, હું કામ પકડી જાય, કે મારી ઘરવાળીનું મર્ડર કરી નાખ્યું. તો કે, હું થાય, એ કે એક મહિનાની જેલ. ત્યાં એની ઘરવાળીને કે, અહીંયા આવ્યા ભેગી કેડેથી રિવોલ્વર કાઢીને ભડાકી દીધી. બોલ્યો કે, હા ભાઈ તો ખરો, એક મહિનાની જેલ પછી હું, કે હું, કે પછી ફાંસી. ત્યાં એક ડોશી મ્યાં ત્યાંથી નીકળ્યા હતા કે, આ શું થયું કે, આ ઉતાવળમાં ભડાકી દીધી. પછી ડોશીમાં એ કીધું, ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ, ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ. ઈ કે, આ હાહુ માને મમના હાથા અને જલસા કરે વો. કે ઉતાવળમાં એકવાર એ કે, મારા વ્યવહાર વોને દેવાઈ ગયો, એ જલસા કરે બોલો. અને મારે કે, નકરી ધૂનું જ ગાવાની, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. હા, એક ઓફિસની બારીએ ઉપાડીને એક બેન કે, ભાઈ તમે ટિકિટ વેચો છો? તો કે, હા. 20 વાળી છે? કે હા. ઈ કે, બે આપો, પંખા નીચે અને કોર્નર ઉપર. બોલો કે, બેન આ પોસ્ટ ઓફિસ. બજારમાં એક ભાઈ નીકળ્યા, થાંભલા ઉપર બોર્ડ મારેલું, અહીંથી હેવી પાવર જાય છે, કોઈ અડવું નહીં, અડશો તો જીવનું જોખમ થાય, એમ છતાં કોઈ અડશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હવે ઝટકો લાગે પૂરું થઈ જાય, પછી ત્યાં કાર્યવાહી હોય, ઉત્તર ક્રિયા હોય. એક બેન મેકઅપનો સામાન વેચતા હતા, એક ભાઈના ઘેરે ગયા. તો કે, મારા બેન નથી? તો ઓલા ભાઈ કે, ના. તો કે, હું એની રાહ જોઈ શકું? તો કે, હા. બહાર બેઠા 1.5 કલાક બેઠા, પછી કે, ક્યાં ગયા છે? એ તો ગુજરી ગયા ને. તો કે, ના પડાય ને. એ કે, મને એમ થયું કોકની બોણી હું કામ બગાડવી જોઈએ. એ પુરોણ છગન ભાઈ પર્વત આરોહણ કરવા ગયા, એમાં પર્વત ચડતા હતા, ભૂરો ચડી ગયો, છગન બે હાથ છેટોર્યો ને છેટકો, બરણાટી મારી ગયો. અડધે પોચ્યો હશે ત્યાં એક પથ્થરની ટૂંક હાથમાં આવી ગઈ, ટીંગાઈ ગઈ, મૈડો રાયડું નાખો. એ ભૂરા, તાત્કાલ ક્યાંકથી દોયડું લ્યાય, વધારે ટકા હે નહીં. પર્વત ઉપરથી ભૂરો વળી નીચે ગયો અને પાછો 1.5 કલાકે આવ્યો. આવી ગયો ભૂરા, કે હા દોયડું આવવા દે. ભૂરો શું કે ખબર, ઈ કે, 8 રૂપિયાના દોયડા અહીંયા 18 રૂપિયા કરીને બેઠા, લૂંટવા બેઠા, હું એમ દઈ દઉં એને એમ. હવે ઓઈલો કે, 18 તને આપીશ અને દોયડા વાળાને વધારે જોઈ બીજા દેવું, પણ તું લ્યાય ગમે ત્યાંથી. દોયડું તો આપણે જીવતા હઈશું, બીજે થાય. એક મિલ માલિક બીમાર પડેલા, એ કે, વકીલને બોલાવો આપણા. વકીલને બોલાવ્યા, વકીલને બોલાવીને કે, હું લખાવું એમ લખો, વસિયતનામું કરવું. કેમ? તો કે, આપણી કંપનીમાં, આ મારી કંપનીમાં 25 વર્ષથી જે લોકોએ વધારે કામ કર્યું છે એને 5-5 લાખ રૂપિયા મારા ખાતામાંથી હું ગુજરી ગયા પછી આપી દેજો. વકીલ કે, આ કંપની ચાલુ કરી એને શેઠ 10 વર્ષ થયા, ઈટા મારે નથી જોવાનું. છાપામાં છપા હે, લોકો રાજી તો થશે ને કે દાનેશ્વરીઓ જીવે છે. લે, હા, નોકરીમાં ના, ઇન્ટરવ્યુમાં માણસને ઘણીવાર ધક્કા ખાવા પડે. નોકરી મળે જ મળે, ન મળે ને તો ન મળે. બોલો, એક દીધે એક ભાઈ નોકરી ગોતવા ગયો, કોઈએ કીધું, ઉંમર કેટલી? કે 58 વર્ષ. તો કે, 58 રિટાયર થાય? તો કે, પેન્શન આપો. કે, એ ન મળે? તો કે, આ નસીબ ફૂટી ગયા કહેવાય. એમાં એક ભાઈએ કીધું કે, અમુક વસ્તુ ફૂટી ગયા પછી કિંમત ન હોય. તો કે, કેમ? કે, બંદૂકમાંથી ગોળી ફૂટી જાય પછી ફોઈતરાને કોઈ 50 રૂપિયા ન આપે. વાત પૂરી થઈ ગઈ. ફટાકડો તમે લેવો, ફૂટી જાય, 10,000નો ફટાકડો હોય ને હાથ કલર નીકળે, ફૂટી ગયા પછી એની કિંમત ગઈ. એક જણો ત્યાં ઊભો હતો, એ કે, ભાઈ એવું ન હોય, પરીક્ષાનું પેપર ફૂટી જાય ને.
ગામમાં ધરણાટી બોલી જાય, દાણ ચોરી કરતો એનો માણા ફૂટે. તો શું થાય કે બધી વસ્તુ ફૂટ્યા પછી કિંમત નહીં, અમુક ફૂટ્યા પછી જ એની કિંમત થાય, ત્યાં સુધી એની કિંમત ન થાય. આ ગામડામાં રાજકારણી ગયેલા ચૂંટણીનો પ્રચાર કરવા, અને વળતા વગડામાંથી નીકળ્યા સીમાડામાંથી, એમાં ખેડૂ વળી વાવણી વાવતા હતા. હવે તો જો કે સારા સાધન આવી ગયા છે, હા, નહીંતર તો એ દેશી દંતારના દાતા એ વણીઓને એમાંય શેઠ થાય ન થાય ડોળણ્યા પડે. હવે તો આ ટ્રેક્ટર આવી ગયા ને, સેટિંગ કરીને મૂકી દો, વવાઈ દે, બોલો કેવી સુવિધા થઈ ગઈ. હજી 3-4 વર્ષ આવવા દો, એવા મશીન આવશે, કોમ્પ્યુટરમાં મેળવીને વાળીએ મોકલશો તો કપા ઉતારીને ડેલી આવીને હાથ પાડશે, ચાલો યાદમાં હિસાબ લઈ જાઓ. હવે ઈ મંત્રીશ્રીએ વળી ને ગાડીને બ્રેક મારી, ખેડૂતોને પૂછ્યું હું વાવો છું, એ ક્યાં મરચાં વાવ્યા છે? તો કે લીલા મરચાના ભાવ ને લાલ મરચાના ભાવ ફેર હું, કે આ 50 કિલો ઓલા 200 કિલો. તો કે એ તમારે લાલ જ વાવવા જોઈએ, મબલક પાક. હવે એલા લાલ મરચાના કોઈ દી બિયારણ ન હોય, આ લીલામાંથી લાલ મરચાં થાય. એક ભાઈ ઘેરે જમવા બેઠો તો ઘડીએ ઘડીએ એને ઘરના કે શાક આપો, રોટલી આપો, પાપડ આપો, રાયતું આપો, અથાણું આપો. એના ઘરના કે મારે 10 હાથ છે. બોલો કે 10 હાથ હોય તું અહીં હોય નહીં. હા, હોટલમાં જઈને એક ભાઈ વેઇટરને કીધું ફૂલ ભાણું આપો. થળે શેઠ બેઠા ત્યાં ગયું હોય કે 10 રૂપિયા આપો ને. કેમ? એ કે ફૂલ લેવા જવા. કેમ? એ કે આ ઘણાય ગ્રાહક આવે, ફૂલ ભાણું આપો. એ કે પૂજામાં 2-3 ફૂલ હતા, એ તો 2-3 મૂકીને આપ્યા, ફૂલ ભાણા ઉપર ફૂલ મૂકતો. બોલ. એક ભાઈ ને હું જમવા ગયો તો શાકમાં એક રીંગણાનો કટકો ને એક વાલનો દાણો ને કોબીનો કટકો ને ફુલાવરનો કટકો ને ઘીહોળાનો કટકો ને ગલકાનો કટકો ને હા કંટોલાનો કટકો ને. મેં કીધું આ ઊંધિયું શાક છે? મને કે નારે ના, અમે સીધું કુટુંબને કોઈ દી ઊંધિયું ખાય. મેં કીધું આ કયું શાક છે? મને કે કેચ્યું. કેચ્યું એટલે મને કે આ યાદ પાસે અમારે દુકાન છે, તો ઓલા બગડે ગયેલ ટમેટાના ને બટેટાના ને ઘા કરે તો કેચ કરી. એક એક કટકો થારો નીકળે ને મને કે. હા, એક ભાઈ ને ઘેરે હું ગયો તો પગમાં પ્લાસ્ટર મારેલો પાટો ને લાંબો પગ કરીને બેઠેલો. મેં વળી એને પૂછ્યું પગમાં શું થયું? મને કે ભાંગી ગયું ભાઈ. મેં કીધું કેવી રીતે? મને કે સિગરેટ પીને મારે માથે પગ દઈને ઠારવાની ટેવ એના કારણે. તો મેં કીધું તો સિગરેટ નાખીને માથે પગ મૂકી દો. મને કે મકાનનું કામ હાલતું હતું, બીજા માળે રવેશ ઉપર ઊભો હતો અને સિગરેટનો ઘા થઈ ગયો ને વાહે પગ આમ. પછી એ કે મને તો આંખ બંધ થઈ ગયેલી, કેવી રીતે હું ગયો એ તો પાડોશીને ખબર છે. અહીં રાજકોટમાં એક ભાઈના બાપા ગુજરી ગયા હતા, તો હું મેં વળી છાપામાં વાંચ્યું કે તો આ ઉછમણું હોલમાં રાખ્યું છે ને, કીધું આ ધૂન ને આવે અને જમીન જવાનું. મેં કીધું આ લોકો તો ગરીબાઈમાં જીવતા ને આવી જમાવટ. હું ત્યાં ગયો તો આખો હોલ પાળે રાખેલો. બોલો, પાવડાના આથા જેવી અગરબત્તી હળગાવેલી. જે આવે ને કે જમીન જાયજો, જમીન જાયજો. એ બાપાના દીકરાને મેં કીધું લા તમારે ગરીબાઈ હતી અને આમ કેવી રીતે આ બધી આવી જમાવટ? મને કે બાપુજીના ભાગમાં નહીં પાય. મેં કીધું કેમ? કે ગુજરી ગયા મને કે ડાકવા ગયા, ત્યાંથી દોણું નીકળ્યું રાણી શિકાર. અમારે 2-3 જણા અહીંયા બેઠેલા ગોંધિયા હોસ્પિટલની સામે, એક ભાઈ આવીને ઉપાડીએ ઓળખી તા, રામ રામ. કે રામ રામ. કેમ? કે માથામાં ટાઇલ પડવા માંડી. એ કે ચિંતાના કારણે. એ કે તમારે તો ઘરની કંપની છે, હું ચિંતા? એ કે વાળ ખરે એની ચિંતા. 2-3 જણા વાતું કરતા હતા કે હવે જમાનો ખરાબ આવી ગયો. એક જમાનો આપણે ત્યાં એવો હતો, ડાકુ કોઈથી ગરીબને લૂંટતા નહીં. બીજો કે હવે ગરીબ પાસે હોય હું ડાકુ લૂંટે. હવે એ ડાકુની બીડીએ બીડીયું પીતા હોય. દરજીની દુકાને એક છોકરો ગયો. એ કે મારા પપ્પાના કપડાં સિવાય ગયા? કે હા. કે લાવો હું લેવા આવ્યો છું.
કે સિલાઈના રૂપિયા લેતો આવ્યો કે ના, કેમ ન લઈ આવ્યો બેટા? તો કે હું નાનો રહ્યો ને, મારાથી હંચવાય નહીં, ક્યાંક પડી જાય. દરજી કે બેટા મોટો થા ત્યારે આવજો. ડોશીમાં હવે ગયા છે મંદિરે દર્શન કરવા, ઘીરે આવ્યા ધબધબાટી ભૂલતી હતી. હા, દીકરોને વહુ બે બાંધતા હતા. ડોશીમાં વહુને કે વહુ, તો કે હઉ. આમ ધણી આયરે ન બતાય, તો કે બા કેમ બતાય, તમે સમજાવો ને. મારી બા કહેતા હતા સાસુ સાથે સંપીને રહીને તો બધું શીખવા. એમ કે આને કેવા ગાળિયા નાખવા, એમ કારણ કે એને અનુભવ હોય. નિશાળમાં વિદ્યાર્થીઓને સાહેબે પૂછેલું કે રીછને કેમ આવડા મોટા વાળ હોય? બધા છાન મુના થઈ ગયા. એક છોકરો ઊભો થયો, તને ખબર છે કે હા રીછને વાળ કેમ મોટા હોય? એ કે ન્યા ક્યાં કપવવા જાય. હવે એ ખબર નથી કે એ ઠંડા પ્રદેશની હિસાબે હોય. હા, વિદ્યાર્થીને એક સાહેબે પૂછ્યું કે આ ડૉક્ટર દર્દીનું ઓપરેશન કરે તો મોટે લુગડું કેમ બાંધે? તો એક વિદ્યાર્થી કે સાહેબ દર્દી ઓળખે નહીં ને કે આ ડૉક્ટરે આ ઓપરેશન કર્યું. હા, ડૉક્ટરની એક ડૉક્ટરનો ફોન આવ્યો કે આ શ્રાવણ મહિનો છે, હાલો ત્રણપતિ રમી. અમે ત્રણે આવી ગયા છીએ, તમે આવો એટલે ચાલુ કરી. એ બોલે ઘેરે કોટ પહેર્યો, હાલતો થયો. એના પત્ની કે કેમ? એ કે ત્રણ ડૉક્ટર રાહ જોઈને બેઠા છે, હું ગયા પછી તો ચાલુ થાય. એને એમ કે ઓપરેશન નહીં છે. હા, એક દી એક ભાઈને લગ્નમાં ઘણા મહેમાન આવેલા, એમાં કોકને કીધું એક ભાઈ કે તમે દારૂ પીઓ છો? તો બોલો કે ભાઈ હું અહીં હું મારું અપમાન કરાવવા આવ્યો છું. તો કે અહીં નહીં, તમે અપમાન કરાવવા ક્યાં જાઓ છો? અત્યારે તમે જુઓ જીવવા જેવો આ જમાનો છે. રહેતા આવડે તો હાઈથે કરીને હેરાન થવું હોય તો અલગ વાત છે. એક છોકરાને પાડોશી પૂછ્યું કે તારા મમ્મી પપ્પા રાતે બાંધતા હતા, તારા પપ્પાએ તારા મમ્મીને કે ખુરશી કેમ મારી? તો કે ટેબલ ન ઉપી. બેક જાવા તો એને આમ કહી રહ્યા. આ પહેલવાને ચેલેન્જ મારી જાહેરમાં, એ કે માઇલો લાલ કોઈ મને હાથ અડાડે. એક છોકરો કે આવા તેલવાળાને ધૂળવાળાને કોણ હાથ અડાડે? હા, એસટી બસમાં વિકલાંગની સીટમાં એક ભાઈ બેસી ગયેલો. બોલો, કંડક્ટરે કીધું એ તમે બેઠા છો એ વિકલાંગની સીટ છે. બોલો કે હમણાં હું વિકલાંગ જ થવાનું. કેમ? એ કે ડ્રાઈવર જો ને ધબધબાટી બોલાવે. હા, બમ્પ આવે ને લીવર મારે. બોલો, સીટોને પેસેન્જરને બધા હારો હાય. હે રામ હે રામ. કોકને એમ કે જાત્રાની બસ જાય. હા, હાચા દિલથી નામ ભગવાનનું ક્યારે લેવાય ખબર? કે માણા મોત પાડી જાય ને ત્યારે લેવાય. મોત સામું ઝબૂકવા માંડે ત્યારે માણસ છે એ ભગવાનનું નામ હાચા દિલથી લે, ત્યાં સુધી લેતા નથી. એક વેપારીને ગરાગે પૂછ્યું એ કે આ તમે આ બધું કરિયાણું રાખો? કે આ બધું જથ્થાબંધ ને એક જ ભાવ. તો કે તેલના ડબ્બાનો ભાવ? તો કે તેલના ડબ્બાના 2200 રૂપિયા. તો કે ત્રીજી દુકાને 2100માં આપે 100 રૂપિયાનો ફેર. તો વેપારી કે ન્યાથી લઈ લ્યો? તો ગરાગ કે એ તો લઈ લે પણ ન્યા ઉધારીની ના પાડે. હવે એને ઉધારી લેવું છે ભાવે પૂછો. જે વેપારીનો કાંટો હાચો હોય ને એ વેપારીને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. એ માણસના જીવનમાં માણસની જીભ છે એ કાંટો છે. જેને કાંટો હારો હોય ને જીભાનનો, એને પછી દુનિયામાં કોઈ દી દુઃખનો કાંટો ન લાગે. કાંટો હારો રાખવો જોઈએ. અમુકની જીભ તો બહાટી બોલાવતી હોય, હાડકા નહીં પણ ભંગાવી નાખે. આ જીભમાં હાડકું નથી એ કંઈ, તમે જુઓ હાવ હાડકા વિના નહીં. હા, પણ તારે તો બધા ભંગાવી નાખે. હા, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પામ. અરે એક શબ્દ ઔષધ કરે તો એક શબ્દ કરે ઘાવ. એક શબ્દ છે એ માણસના જીવનમાં કદાચ વેર બંધાઈ ગયા હોય સમાધાન કરાવી નાખે. અને એક શબ્દ એવો છે કે સમાધાન થયા હોય ત્યાં પાછા 2 મર્ડર થાય. આ જીભ છે એ જીવનનો કાંટો છે. માણસના જીવનમાં કાંટો હાચો હોવો જોઈએ.
હા, એને પછી વાંચું નથી આવતું. આ વાળ છે, કાળા વાળ છે, એ માણસ ધોળા આવ્યા પછી કરાવે તો એ પનરદીએ ને પનરદીએ પીછો મારવો, શું કામ ડુપ્લિકેટ. ઓરિજિનલ વાળ એમને એમ રાખો. હા, કેટલી જાતના તેલ નીકળે, 30-30 હજારના થાય. આપણે થાય હું માથે કાનસ મારતા છે આવડે. એને ફેશન માને, એને એમ કે વેલા મોડા કરાવવા જ છે ને, આગોતરા જામીન લઈ લે. હા, તો વાંચો ન આવે. જેલમાં અમે એકવાર પ્રોગ્રામ આપવા ગયેલા હતા, મંજીરા વાળો નહીં, તે કેદી કે લાવો હું વગાડ. અને ભાઈ એને છોકરે જે સળાવ્યા, કલાકાર ગાતો છે ને, સૂર ફગે બોલ, કારણ કે બગડાતી એવી બોલતી, મૂળી માન એ છૂટો એટલી વાર થયેલો. ભજનમાં મસ્તી લાગી ગયેલી, કારણ કે મસ્તી પાછી સસ્તી નથી. એ મસ્તી, મોજ, આનંદ એ બધું અંદરથી આવે છે, બહારથી થોડું આવે. દાંત આવે એ અંદરથી આવે, બહારથી આવે. ખોટે ખોટા દાંત કાઢો રેવા દો, કીધું આંટા દોટાઈ. અંદરથી દાંત આવે, હા, એની મજા. સ્વાદ કાંઈ પકવાનમાં નથી, બદ્રી ભાઈના ભોજનમાં નથી, સ્વાદ ભૂખમાં. ભૂખ લાગી હોય ટાટી રોટલી ને છાશ ખાવ, અમીના ઓટ કરાવે, શું કામ તમને ભૂખ લાગી. ભૂખ ન લાગી હોય ને બત્રી ભાઈના ભોજન જમવા બેહો તો ભાવે નહીં, શું કામ અંદરથી ભૂખ નથી. હા, એ માણસના જીવનમાં ભૂખ એ સ્વાદ આપે છે. હા, તમે જુઓ અમુક માણસ એવા હોય, એને ત્યાં કોઈ કામ કરવો વાળો હોય, નવરા ન રહેવા દી. બોલો, અહીં રાજકોટમાં એક શેઠ છે, એક દી એના નોકરને કહેલા, કેમ બેઠા છો, જાળવાને પાણી પાવ, પણ કે વરસાદ આવે છે, હે મારી છત્રી પડી ઉપાય. આમને એમ જાળવા હૂકવી નહીં. પછી શેઠાણીએ કીધું કે ઝાડ પાણી વિના નથી હુકાણા, આ અઠવાડિયા થી વરસાદ વરે છે ને આ દોયલું રેડ્યા રે, આ તમારા ઓર્ડરે હુકવા છે. વરસતા વરસાદમાં ઓરી ટપાલી આવ્યો, લ્યો સાહેબ તમારી ટપાલ. તો કે વરસતા વરસાદમાં હવાય પલળતા પલળતા પોસ્ટમાં ન નાખી દેવાય. હવે કીધું આ ઈ જ છે, પોસ્ટમાં નાખીને આવીને પાછી મોકલવી તારે. હા, એને એમ કે નોકર નવરા ન રહેવા જોઈએ, એમ ગમે એમ કરીને કાંઈક ધંધો એને બતાવો, નવરા એ કે નખો દ્વાર. હા, રેકડી લઈને એક ભાઈ નીકળો ને, એમાં વાંદરાએ કૂદકો માર્યો કોકની દિવાલ ઉપરથી. તો એને એમ કે રેકડી ઊંચી પડી જાય તો હું હેઠો કરી જાઉં. દીવડો એ હેઠો કરી ગયો, ઓલી બાજુ એને નીકળવું, નામથી વાંદરાને ઝપટ આવે. તેણે અરગોઠિયા રેકડી હોતો મારી ગયું. બોલો, એલા કીધું એમને ઉપો હતો, કાંઈ વાંદરો મારી ન નાખે. એ કે મારી ન નાખે પણ નોર બહુ લાગે. નોર તો કીધું હોય એ હોય, એ કે આ વાંદરાને નોર ને આપણને કેમ નહીં કીધું. હવે વાંદરાને આપણે રહેવાનું અલગ રહ્યું ને. હા, એ કાંઈ પતિ વારી એમ રે. હવે આ રાજકોટમાં તમે જો આ મોલ બને, નટ બોલ ઉપર બને ને આવડી આવડી ઈટું. મેં કીધું વજન કેવો હોય છે તો ઉપાડી તો રૂના ઓછી કાં ઉપાડીએ. વેલા મોડા પ્લોટ ઉપરથી નટ બોલ્ટ વાળા મશીન મકાન થાય. બોલો, કેટલો પ્લોટ છે? કે 35 વાર. તો કે બનાવી દેવું ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને કિચન ને રહોડું, પછી વેચવું હોય તેથી પ્લોટ જ વેચવાનું. કે મકાન એ કે ખોલીને લેતા જાઓ. અહીંયા રાજકોટમાં તો કોકના ઘેરે આવ્યો હોય દિવાલ ફેરી શેટી રાખીને હુવાય નહીં, બાજુવાળો રાતે ખીલી ઠપકારે તો પડખામ કરી જાય. ખાલી ઈ એટલું માન થાય. હા, હમણાં એક ભાઈ મને કહેતા હતા, મને કે ધીરુભાઈ તમે જમીન મકાનનું કરો, એ કેસેટ કર્યા પછી મંદી આવી ગઈ. હવે એ મારે જોવાનું. મેં કીધું આપો, કીધું 1 લાખ તો હમણાં તેજી આવે. એલા કીધું મંદીને એવું તો હાઈલા રાખે. માણાના જીવનમાં સુખ દુઃખ તડકા છાયા આ બધું આવતું જ હોય, આનંદ શોક, હા, વિનોદ પ્રમોદ આ બધું માણસના જીવનમાં આવે. સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે, તમે મનને રાખો ધળે,
સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે, ભગવાનની ઈચ્છા વળે આ બધી વસ્તુ આવતી હોય. આપણને એમ થાય કે આપણી ઉપર દુઃખ આવ્યું, આ દુઃખ આવે ને ત્યાં સુખની ખબર પડે. માણસ બધાય દુઃખી જ હોય છે. આપણે સુખી થઈ ગયા એવું ક્યારે લાગે? કે જ્યારે દુઃખ ઝોલું ખાઈ જાય ને ત્યારે સુખની અનુપત્તિ થાય. એ દુઃખને ઝોલું આવી ગયું, એ જાગે એટલે પાછા હબાકા ઉપડે. દુઃખ હોઈ ગયું હોય ત્યારે આપણને સુખ આવ્યું હોય એવી આપણા જીવનમાં આપણને અનુભૂતિ થાય, બાકી ત્યાં સુધી ખબર ન પડે. આ લક્ઝરી બસ ઓલો ઉલડીને પડેલી પુલ હેઠી, હા લગભગ બધા મરી ગયેલા. એમાં એક ભાઈ વાંદરું લઈ ગયા હતા, એ બચી ગયેલો. કોઈએ કીધું આ વાંદરું બસમાં હતું, કે અમે જોયું બારીએથી છલાંગ મારીને પુલે ટીંગાઈ ગયું, બસ ગઈ. વાંદરાને ધરપકડ કરેલી. એ કે એની ભાષા કોણ સમજે, એને બોલાવો દ્વિભાષી. એને બોલાવ્યો, વાંદરાને આકરી પૂછપરછ કરી, બોલો સાહેબ. એ કે બસમાં બધા શું કરતા હતા? તો એ આમ ટીવી એમ બતાવ્યું કે આમ ટીવી જોતા હતા બધા. તું ક્યાં હતો? તો કે હાંકતો તેની પડખે. તો કે ડ્રાઈવર કેમ હલાવતો હતો? એ દ્વિભાષીને બોલો વાંદરો હાનમાં સમજાવ્યો, બોલો સાહેબ ને કે. એ કે ડ્રાઈવર આમ મૂછું પૂછું ચશ્માન આમ આમ. તો કે આમ મૂછું ચડાવીને હલાવતો. પછી હું થયું? તો કે હું બોટલ કાઢી. હવે એ દ્વિભાષી બોલો વાંદરાને પટાવવા વાળો પૂછતો હતો. પછી આમ તો એ કે આમ ઢાંકણું ખોલ્યું આમ. એક આય છે આમ કે આમ કામ મારા. પછી એ કે આટલું વહેતું. પછી કે હવે એ વાંદરું નાખી ગયું. હા તે બોલો બોલો પટાવવા વાળો એને લાકડી મારી દે ને પૂછે થાય. પછી કે ડ્રાઈવરનું શું થયું? કે આમ ડ્રાઈવર આમ પડી ગયો. પછી કે હું કે પછી કે આમ આ એમ કરી. વાંદરાને ડોળા ફાઈટરી. હા તે શકરબાગની વાંદરાને હાથ વરણની સજા ઠપ કરી. એ હજી શકરબાગમાં જાય વાંદરો આમ આમ કરી કે એમ કે હજી કેટલા દીધી. દી ગણે દી ગણે, કારણ કે મુક્ત મને માણસ હોય પશુ પંખી હોય મુક્ત મને ફરવું એ માણસને ગમે. હા સજા કોઈને નથી ગમતી. ઘણાય તમે જો પોપટને બધું પાળે પણ હકીકતમાં એ પાપ લાગે. હા જીવને તમે પિંજરામાં પૂરો એનું પાપ છે, કે અમે એને ખાવા કેટલું દઈએ પણ એને ખાવા કરતાં ખુલ્લા ગગનમાં વિહરવું એને ગમે. કોઈ પશુ પંખીને પિંજરામાં પૂરી રાખવા એ પણ એક પાપ છે. હા એને મુક્તે મને ફરવા દેવા જોઈએ. આ દેશી કૂતરા બજારમાં રખડે ને ઇંગ્લિશ ઘેરે રાખે એમાં બેમાં ઘણો ફેર, કારણ કે ઓયલા એ બાયને જોવા જ ન ચડતું કાંઈ. ગાડીમાં હાંઈ જવા નીકળે તો આમ બારીએ ડોકું કાઢીને આમ આમ કહી. હા હા અને ઓલા દેશી કૂતરા તો વૈંદી આંટા મારતા. હા એક ભાઈને એનો મિત્ર મળ્યો કે હું હાલે છે? એ કે નાકે કૂતરું કહ્યું. આમ જોઈને કે નાકે તો કાંઈ દેખાતું નથી, અરે શેરીના નાકે. એને એમ કે નાકે લબરકો મારેલો. આને આપણે શેરીનું નાકું કે મેં પહેલાં જ કીધું ને આપણી કંપનીનો માલ છે. હા હાઈવે ઉપર તમે નીકળો કેટલું જાણવાનું મળે બોલો. કિલોમીટર સરકાર લખે, કાપવા ના આપણે હોય લખ્યા હોય. એ મુંબઈ આવ્યું કીધું તું ગુડાણું. માણસના જીવનમાં ભ્રમ છે. આ નાના છોકરા રમતા હોય અને એ છોકરા આમ ફેર ફૂદેડી ફરે પછી ઊભા રહીને એમ કે જો જાળવા ફરે, જાળવા નહીં એ ફરે છે. એ માણસના જીવનમાં ઘણી વાર ભ્રમ હોય છે. આપણને એમ થાય કે જગત આખું ફરે છે પણ જગત બદલું નથી, જગત ફરતું નથી, આપણામાં ફાર ફેરતી હોય. સ્વામી રામતીર્થ વિદેશ ગયેલા અને એ વખતે પ્લેનની વ્યવસ્થા નહીં, વળતા વાણમાં આવતા હતા. ટિકિટ લેવા માટે ગયા, વળતા આવું હતું ત્યારે ટિકિટ બારીએ બેઠો તો એ માણસ એટલું બોલ્યો કે તમારે ભારત જવું છે કે હા? કે તમે ભાગવાળા છો કેમ?
કે આજ દિલ્હીનો બાદશાહ એ વાણમાં મુસાફરી કરવાનો છે, તમે દિલ્હીના બાદશાહ સાથે મુસાફરી કરશો એવા તમે ભાગવાળા છો. ત્યારે સ્વામી રામતીર્થે એટલું બોલ્યા કે આ વાણમાં દિલ્હીનો બાદશાહ જાય છે? તો કે હા. એ કે મારી ટિકિટ અત્યારે જ રદ કરજો. કેમ? એ કે એક વાણમાં બે બાદશાહ ન હાલે. આ એની ખુમારી હતી. હા, આ ખુમારી છે એ અંદરથી આવે. કાંઈ રૂપિયા હોય ને ખુમારી આવી જાય એવું નથી. હા, એ અંદરની વસ્તુ છે. દાતારી છે એ અંદરની વસ્તુ છે. શૂરવીરતા અંદરની વસ્તુ છે. ભક્તિ છે એ અંદરની વસ્તુ છે, બહારની નથી. ધર્મ ઉગેલો હોવો જોઈએ, ચડાવેલો નહીં. આ દીકરા ખાંડીને ખવડાવી દે ને એ ધર્મ ઉગ્યા કહેવાય, એને ચડાવ્યા ન હોય. હા, નકર તમે બગસરાના ઓલા દાગીના ઉપર કોનાના લેપ મારો, પંદર દ્વિધી દોઢ મહિનો પછી ધોરકાવો મળે. કારણ કે એ ચડાવેલા છે, અસલ નથી. એમ ધર્મ છે ને એ માણસના જીવનમાં ઉગેલો હોવો જોઈએ, ચડાવેલો નહીં. ઉગેલો ધર્મ હોય એ દિલડારે ડગે નહીં. હરિના દાસના મરને ભાંગી પડે બ્રહ્માંડ, એવા દિલડારે ડગે નહીં હરિના દાસના. એના જીવનમાં પછી બીજો કોઈ દાગ ન લાગે. હા, દરિયાના કાંઠે કેરી વેચવા માણસો આવે છે. હાંખની કેરી, જે આંબા ઉપર પાકી ગઈ હોય એને હાંખની કેરી કહેવાય. એ ઘોળતા હોય ત્યાં સુગંધ ત્રીજા ઘેરે આવે. બધી ખારવાની બાઈઓ કેરી લેતા હતા. એમાં એક બાઈ થાંભલી પકડી અને ઉભેલી ઓહરીને કોરે. બીજી બાઈએ કીધું તારે કેરી નથી લેવી? કે ના, મારો ધણી તો વિદેશ ગયો છે ને. કારણ કે આ ચોમાહામાં કોઈ ખારવો બહારની ખેપ ન કરે, પણ જે ગરીબ ખારવો હોય એ ખેપ કરે. એ બાઈ કે મારો ધણી વાન લઈને ખેપે ગયો છે, મારાથી કેરી ન ખવાય. કેમ? કે વૈશાખે વળિયાવન આંબે કેરી આવ્યું રે, સૌ લોક ઘોળે રે આંબલિયાની હાંખ, એ મારે ઘોળવા વખડાજી. હે બેન, હમણાં અઠવાડિયામાં દરિયો ગાંડો થવાનો છે. જો મારા ધણીનું વાણ નહીં આવે તો તમે કેરી ઘોળતા હશો અને અમારે વખ ઘોળવાનો વખત આવશે. બેની જેનો પરણ્યો ગયો હોય પરદેશ વાટે, નવીન ચીજ ન ચાખીએ ભોંયે કરીએ પથારી, અને માથામાં તેલ ન નાખીએ. હુઘરીના માળા જેવા માથા થઈ જાય. આનું નામ પતિવ્રતા ધર્મ કહેવાય, આ ધર્મ ઉઈગો કહેવાય. આ બીજા દોરમાં પણ આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રહા ચમન તો ફૂલ ખીલતે હી રહેંગે, રહી જિંદગી તો આપ સભી કહીં ને કહીં મિલતે હી રહેંગે. ધન્યવાદ. જય ભારત. જય હિન્દ.